રૂહી ઘર માટે એક ડાઇનિંગ ટેબલ સેટ ખરીદવા માંગે છે, પરંતુ જે રીતનો ટેબલ સેટ તેને જોઈએ છે તેની કિંમત 20,000 રૂપિયાથી શરૂ થાય છે. રૂહી માટે 20,000 રૂપિયા તેના બજેટ બહારની વાત છે. હવે રૂહીને તે સેટ જોઈએ પણ છે અને બજેટ પણ નથી, તો તેને સમજાતું નથી કે તે શું કરે. કોઈએ સલાહ આપી કે સેકન્ડ હેન્ડ ખરીદી લે, પરંતુ રૂહીને સેકન્ડ હેન્ડ સામાનની ક્વોલિટીને લઈને ભરોસો નથી પડતો. તે વિચારમાં પડી કે સેકન્ડ હેન્ડ ડાઇનિંગ ટેબલ સેટ ખરીદવું યોગ્ય રહેશે કે નહીં. જો રૂહીની જેમ તમે પણ કોઈ નવા સામાનના બદલે કોઈ સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા માંગો છો અને તમારા મનમાં સેકન્ડ હેન્ડ સામાનની ક્વોલિટી, કિંમત અને તેને ક્યાંથી ખરીદાય તેને લઈને ઘણા સવાલ છે, તો અમારો આ વિડીયો તમારા માટે છે. ફ્રીજ, ટીવી, એસી, વોશિંગ મશીનથી લઈને બાઇક, સાયકલ, કાર, સ્માર્ટફોન, ફર્નિચર, આવી તમામ ચીજો સેકન્ડ હેન્ડ ખરીદી શકાય છે. જો બરાબર સર્ચ કરીને ખરીદી કરવામાં આવે તો સસ્તામાં તમને સારી ક્વોલિટીનો સામાન મળી શકે છે. માર્કેટમાં હાલ ક્વિકર, ઓએલએક્સ, ઈબે, ઓલ ઇન્ડિયા બજાર .in, મેક્સડીલ .in, સેકન્ડ હેન્ડ બજાર .in આવી અનેક સાઇટ્સ અને એપ્લિકેશન્સ છે જ્યાંથી તમે તમામ પ્રકારનો સેકન્ડ હેન્ડ સામાન ખરીદી શકો છો. તો કેટલાક સામાન માટે ખાસ એપ અને સાઇટ્સ છે. ઉદાહરણ તરીકે, જૂની કાર ખરીદવી હોય તો તેના માટે કાર દેખો, કાર્સ 24, કાર વાલે આવા વિકલ્પ છે. તો જૂના પુસ્તકો ખરીદવા માટે બુક ચોર, બુકિશ સેન્ટા, 99 બુક્સ કાર્ડ આવી અનેક સાઇટ્સ પર જઈ શકો છો. તો સેકન્ડ હેન્ડ સામાન ખરીદવો કેવી રીતે ફાયદાનો સોદો છે, ચાલો હવે આને સમજીએ. સૌથી પહેલા, સારી ડીલ મળી જાય તો ઘણીવાર અડધી કિંમતે, તો ઘણીવાર સાવ સસ્તામાં યોગ્ય સામાન મળી જાય છે. આનાથી પૈસા તો બચી જ જાય છે, સાથે જ મોંઘા સામાન ખરીદવાના ચક્કરમાં બજેટ પણ નથી બગડતું. એક બીજો મોટો ફાયદો એ હોય છે કે એવી ચીજો જે સામાન્ય રીતે આપણી પહોંચની બહાર હોય છે, આપણે તેને પણ સેકન્ડ હેન્ડ ખરીદી શકીએ છીએ. જેમ કે કોઈ વિન્ટેજ કાર, લક્ઝરી બેગ, મોંઘી ઘડિયાળ વગેરે જેવી લક્ઝરી આઇટમ્સ. સેકન્ડ હેન્ડ ચીજોની ખરીદીમાં તમે બાર્ગેન કરી શકો છો, જેને આપણે નવી ચીજો ખરીદતી વખતે નથી કરી શકતા. નવી ચીજોની કિંમત ફિક્સ્ડ હોય છે તો તમે ભાવતાલ નથી કરી શકતા, પરંતુ સેકન્ડ હેન્ડ ચીજોની સાથે આવું નથી થતું. સેકન્ડ હેન્ડ ચીજો ખરીદીને તમે પર્યાવરણ સંરક્ષણમાં પણ ફાળો આપો છો. આનાથી ચીજો વ્યસ્ત થવાને બદલે ફરી ઉપયોગમાં આવે છે અને ઉપયોગ ત્યાં સુધી કરી શકાય છે જ્યાં સુધી ચીજો સંપૂર્ણ રીતે બેકાર ન થઈ જાય, એટલે કે સામાનની લાઈફ સાયકલ વધી જાય છે. જો કે સેકન્ડ હેન્ડ ચીજોની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ જોડાયેલી છે, જેમ કે આ સામાન પર કોઈ ગેરંટી વોરંટી નથી મળતી. જૂના સામાનોની લાઈફ સ્પેન લિમિટેડ થઈ શકે છે, એટલે એવું થઈ શકે કે વધારે દિવસો સુધી તે કામ ન કરે. એક બીજી વાત એ કે સેકન્ડ હેન્ડ સામાનોમાં કોઈ ઇન્ટરનલ ગરબડ છે તો બની શકે કે તમને તે સામાન ખરીદતી વખતે ખબર ન પડે, અને પછીથી જ્યારે ખબર પડે તો પછી તમે કંઈ ન કરી શકો. તો સેકન્ડ હેન્ડ સામાન ખરીદતી વખતે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને પછી તમે તમારી જરૂરિયાત અને ખિસ્સાને ધ્યાનમાં રાખીને ખરીદીનો નિર્ણય લો. હવે જતા જતા અમે તમને સેકન્ડ હેન્ડ ચીજોની ખરીદારી સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપવા માંગીશું, તો તેને ધ્યાનથી સાંભળજો. જે સામાન ખરીદવા માંગો છો તેને કોઈ એક સાઇટ પર જઈને સીધી ન ખરીદો, પરંતુ ગૂગલ પર સર્ચ કરો. ઉદાહરણ તરીકે, ગૂગલ પર સર્ચ કરો સેકન્ડ હેન્ડ કબાટ. આનાથી તમને ઘણા વિકલ્પ જોવા મળશે. તમે પ્રાઇસ અને આઇટમના રિવ્યૂ વગેરે વાંચ્યા બાદ સૌથી યોગ્ય ડીલ પસંદ કરી શકો છો. ઓનલાઈનના બદલે કેટલોક સામાન ઓફલાઈન વધારે સસ્તો મળી જાય છે, કેમ કે કેટલીક ફર્નિચરની દુકાનો સેકન્ડ હેન્ડ ફર્નિચર વેચે છે. આ જ રીતે સેકન્ડ હેન્ડ બુક્સ, સેકન્ડ હેન્ડ હોમ એપ્લાયન્સીસ, આ સહિત ઘણી ચીજો મળી જાય છે, જેનાથી તમે સામાન જોઈ ચકાસીને અને સામ સામે બેસીને બાર્ગેન કરીને ખરીદી શકો છો. સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા પર તમને કોઈ બિલ નથી મળતું, એટલે પોતાના પૈસાની સેફટી માટે રોકડના બદલે હંમેશા ઓનલાઈન પેમેન્ટ કરો.
જેનાથી તમારા પેમેન્ટનો એક રેકોર્ડ રહેશે અને તે ક્યારેક જરૂર પડે તો તમે બતાવી શકો છો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઈક કરી શકો છો અને Twitter અને Instagram આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।